સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દરેક સમાજના લોકોને નજીવા ટોકન દરથી સેવા મળી રહે તે માટેની અંતિમ યાત્રા વાહિનીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજ ખાતે સેવા કરવાની ભાવનાથી કાર્યરત પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અંતિમયાત્રા વાહિની તૈયાર કરવામાં આવી છે અને આ અંતિમયાત્રા વાહિનીનું આજે જન્માષ્ટમીના પાવન દિવસને લઈને પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ પીએન્ડર હાઈસ્કૂલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને ઉપસ્થિત સર્વેના મોઢા ઉપર માસ્ક જોવા મળ્યા હતા. તો આ લોકાર્પણ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય કંચિતરસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી, પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી તથા નગરપાલિકાના કોર્પોરેટર દીપકભાઈ કોડિયા, મહેબૂબભાઈ બ્લોચ, રાજેશભાઈ ટેકવાણી, જગદીશભાઈ કિમતાણી, નિખિલભાઈ પટેલ સહિત હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, મહેશભાઈ સહિત ગામના આગેવાનો, વિવિધ સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાંતિજ ખાતે જેની પાલિકા પાસે માંગ થઈ રહી હતી તે સબવાહિની અંતિમયાત્રા વાહિનીને પ્રાંતિજ ખાતે કાર્યરત માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ કોઠારી, ઉપપ્રમુખ નીરવભાઈ પરીખ, મંત્રી વ્રજેશભાઈ ભાવસાર, ખજાનચી ગૌતમભાઈ ભાવસાર, સહખજાનચી રાજેન્દ્રભાઈ શાહ તથા ટ્રસ્ટી સ્વર્ગીય સતીશભાઈ પંડ્યા, ડૉક્ટર એમ કે ડેરિયા, મિતેશ પટેલ, ભરતભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ભુનેશભાઈ પરીખ, સંદીપભાઈ શાહ દ્વારા દરેક સમાજના લોકોના હિત માટે અંતિમયાત્રા વાહિની બનાવડાવી અને આજે જન્માષ્ટમીના પાવન દિવસને લઈને પ્રાંતિજ ખાતે લોકસેવા અર્થે નજીવા ટોકન દરથી સેવા માટે આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો છેલ્લા કેટલાય વર્ષોથી નગરજનોની માંગ હતી તે માંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાલ તો પૂર્ણ કરવામાં આવતા નગરજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ત્યારે ગમે તે સમયે અંતિમયાત્રા વાહિનીની જરૂરિયાત માટે સંપર્ક કરવા માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પેમ્પલેટ મારફતે નગરજનો દ્વારા સંપર્ક નંબરો પણ પહોંચાડવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત લોકોને મુશ્કેલી ઊભી ન થાય ત્યારે માનવ સેવા ટ્રસ્ટની આ સેવા ખરેખર માનવહિતની સેવા છે તેમ કહીએ તો નવાઈ નહીં. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. નગરજનોને નમ્ર વિનંતી કે આજે જન્માષ્ટમીના દિવસે શ્રી માનવ સેવા ટ્રસ્ટની ટીમે એક અંતિમ યાત્રા વાહિનીનું લોકાર્પણ આપણા સાંસદ શ્રી દીપસિંહભાઈ, આપણા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર, પૂર્વ મંત્રી શ્રી જયસિંહભાઈ અને પૂર્વ MLA શ્રી મહેન્દ્રસિંહજી બારૈયાના વરદ હસ્તે અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, આ બધાની હાજરીની અંદર ગામના તમામ નગરજનો, તમામ સમુદાયના નગરજનો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે આ નગરના સેવાર્થે શ્રી પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટે આ અંતિમ યાત્રા વાહિની કે જ્યારે આપણા કુટુંબનો સ્વજન જ્યારે જ્યારે અંતિમ વિદાય લઈ રહ્યો હોય ત્યારે એની અંતિમ વિદાય આપણે શુભ સારી રીતે આપી શકીએ માટે આ માનવ સેવા ટ્રસ્ટે અંતિમ વાહિની જે બનાવી છે તેનું લોકાર્પણ આજે જન્માષ્ટમીના શુભ દિને કર્યું છે અને નગરના તમામ સમુદાયના પ્રજાજનોને હું વિનંતી કરું છું કે જ્યારે જરૂર પડે ત્યારે પ્લેમ્ફલેટમાં આપેલ 4 નંબર પ્રમાણે સંપર્ક કરી અને આનો ઉપયોગ કરવા માટે વિનંતી છે. ખૂબ ટોકન દર રાખવામાં આવ્યો છે, નજીવા દરે જ આ વાહિની લોકોના ઉપયોગ માટે આપવાની છે અને માનવ સેવાના બીજા ઉત્કૃષ્ટ કાર્યો બધા અગાઉ જબ વાત થઈ છે પ્રમાણે કરવાના છે ત્યારે ફૂલ લઈને ફૂલની પાંખડી રીતે આપના શુભ પ્રસંગે અશુભ પ્રસંગે માનવ સેવા મંડળને યાદ રાખી અને આ ટ્રસ્ટને દાન આપવા માટે અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. પ્રાંતિજ શહેરમાં જે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સબવાહિનીનું લોકાર્પણનું પ્રસંગમાં શ્રી માન્ય શ્રી દીપસિંહ સાહેબ રાઠોડ સાંસદ શ્રી,
તથા આપણા ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર સાહેબશ્રી, ઉપાધ્યક્ષ જયસિંહ સાહેબ તથા માનવ સેવા ટ્રસ્ટના તમામ કમિટી તથા ગામના બધા ઉપસ્થિત રહેલા હતા આ પ્રોગ્રામમાં. તો આ માનવ સેવા ટ્રસ્ટનું એ દરેક વ્યક્તિ એનો લાભ લેશે એનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને એ લોકો લાભ લે એવી હું એમને વિનંતી કરું છું તથા માનવ સેવા ટ્રસ્ટની તમામ ટીમને આ સેવાનું ઉપલબ્ધ કરી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અશ્વિના આ શુભ પ્રસંગે પ્રાંતિજની અંદર પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટે આજે અંતિમ વાહિનીનું જે લોકાર્પણ કર્યું છે એ પ્રાંતિજની તમામ સમુદાય ને માટે આ ઉપયોગી થશે. કોરોના કાળમાં આપ જાણો છો કે 20થી વધારે જ્યારે સંખ્યાએ સ્મશાને લોકો જઈ નથી શકતા ત્યારે આ અંતિમ વાહિનીથી મતલબ જેને કે બધાનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે, અને આવાવાળા સમયની અંદર સ્મશાન અને બીજા કબ્રસ્તાન દૂર હોવાના કારણે આનો ઉપયોગ અને આની માંગ પણ ચોક્કસ વધશે. અને પ્રજાજનને જોગ છે કે આવા સામાજિક કાર્યની અંદર પોતાની યથાશક્તિ દાન પણ કરે અને આવા સારા કાર્ય કરતા એમનો ઉત્સાહ પણ વધારે એવો બધાને આજે જન્માષ્ટમીના દિવસે શુભ સંદેશ.